આપણે અતિવલય એટલે કે હાયપરબોલાને આલેખવાનો થોડો અઘરો પ્રશ્ન જોઈએ. ધારો કે આપણી પાસે એક્સ માઇનસ વન સ્ક્વેર અપોન માઇનસ વાય પ્લસ વન સ્ક્વેર અપોન ફોર ઇક્વલ ટુ વન છે. પહેલી બાબત એ ઓળખવાની છે કે આ અતિવલય છે. હવે પછીના થોડા વિડીયોમાં આપણે ઘણા બધા પ્રશ્નો કરીશું, જેમાં સૌપ્રથમ એ કયા પ્રકારના શાંકવો એટલે કે કોનિક સેક્શન્સ છે તે જ ઓળખીશું, અને પછી તે કોનિક સેક્શનનો ગ્રાફ દોરીશું. આ હાયપરબોલા છે, પણ તેને ઓળખવાની એક રીત એ છે કે આ વાય સ્ક્વેર વાળું પદ માઇનસ છે અને પછી આપણે તેને ખસેડ્યું છે. હાયપરબોલાનું પ્રમાણિત સ્વરૂપ અથવા તેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય તો તે કંઈક આવું દેખાશે. જો તેના અનંત સ્પર્શકો સમાન હોય પણ તેને ફક્ત ખસેડેલા હોય અને કેન્દ્ર ઝીરો પર હોય તો તે કંઈક આવું દેખાશે. એક્સ સ્ક્વેર અપોન 16 માઇનસ વાય સ્ક્વેર અપોન 4 ઇક્વલ ટુ 1. હવે આ બંને હાયપરબોલા વચ્ચેનો તફાવત એ છે કે આ હાયપરબોલાનું જે સેન્ટર હશે, તેનું જે કેન્દ્ર હશે, તે હશે એક્સ ઇક્વલ ટુ 1 અને વાય ઇક્વલ ટુ માઇનસ 1 કોમા માઇનસ 1. તેને વિચારવાની રીત એ છે કે એક્સ બરાબર અહીં 1 લઈએ તો આ આખું પદ 0 થઈ જાય, માટે આ કેન્દ્ર છે, અને વાય ઇક્વલ ટુ માઇનસ 1 લઈએ તો આ આખું પદ 0 બને, અને અહીંના કેન્દ્રની વાત કરીએ તો તે ઉગમ બિંદુ થશે, એટલે કે 0,0. હવે આલેખ દોરવાની સહેલી રીત એ છે કે પહેલા આનો આલેખ દોરીએ, પછી તેને ખસેડીએ. કેન્દ્ર 0,0નો ઉપયોગ કરવાને બદલે કેન્દ્ર 1,-1 લઈએ, અહીં બે અનંત સ્પર્શકોનો ઢાળ શોધીએ અને પછી બંને ઢાળને આપણે ખસેડીએ જેથી તે આ હાયપરબોલા માટે યોગ્ય બને. તો અહીં વાય માટે ઉકેલીએ, એક્સ સ્ક્વેર અપોન 16ને બંને બાજુથી બાદ કરીએ, તેથી આપણને મળશે માઇનસ વાય સ્ક્વેર અપોન 4 ઇક્વલ ટુ માઇનસ એક્સ સ્ક્વેર અપોન 16 પ્લસ 1. આપણે આ હાયપરબોલા માટે ઉકેલીએ છીએ, આના માટે નહીં. પછી આપણે તેને ખસેડીશું. હવે બંને બાજુ માઇનસ 4 વડે ગુણીએ ઇક્વલ ટુ, અહીં આ માઇનસ પણ કેન્સલ થઈ જશે અને 4 અપોન 16 જે થશે એક્સ સ્ક્વેર અપોન 4. હવે પ્લસ 1 ઇન્ટુ માઇનસ 4 જે થશે માઇનસ 4, માટે વાય ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર અપોન 4 માઇનસ 4. અનંત સ્પર્શક શોધવા માટે તમે એ વિચારો કે એક્સની પ્લસ કે માઇનસ ઇન્ફિનિટી સુધીની કિંમત લઈએ તો શું થાય, એટલે કે એક્સની ખૂબ મોટી ધન કિંમત અથવા ખૂબ મોટી ઋણ કિંમત. આ ખૂબ અગત્યનું છે કારણ કે તે અનંત સ્પર્શકની રેખાનું સમીકરણ ક્યાંથી આવશે તેનો ખ્યાલ આપે છે. કારણ કે જ્યારે એક્સની ઇન્ફિનિટી સુધીની પ્લસ કે માઇનસ વેલ્યુ લઈએ ત્યારે આ વિધેય કે સમીકરણનું શું થાય છે તે દર્શાવે છે. આ કિસ્સામાં એક્સની પોઝિટિવ કે નેગેટિવ ઇન્ફિનિટી સુધીની કિંમતો માટે વાયની આશરે કિંમત શું થાય તે આ પદ ઉપર આધાર રાખશે. આ તો ફક્ત 4 છે. જો એક્સની ખૂબ મોટી ધન કે ઋણ કિંમત લઈએ તો આ સંખ્યા ખૂબ મોટી થશે, અને આ ફક્ત 4 છે માટે તેને ધ્યાનમાં લઈશું નહીં. તેથી વાય બરાબર આશરે પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર અપોન 4, અને તેના બરાબર આશરે થશે એક્સ અપોન 2 પ્લસ ઓર માઇનસ એક્સ અપોન 2, અથવા તો 1/2 ઓફ એક્સ, અથવા તો એક્સના અડધા. હવે અનંત સ્પર્શક દોરીએ. આપણે આ બાબત માટે અનંત સ્પર્શકો દોરી રહ્યા છીએ, પણ આનું કેન્દ્ર 1-1 છે. આપણે આ ઢાળ એટલે કે પ્લસ 1/2 અને માઇનસ 1/2 સાથે બે રેખાઓ દોરીશું, પણ તેમનું કેન્દ્ર બિંદુ આ હશે. આમ બંને અક્ષ અહીં દોરીએ, વાય અક્ષ અને એક્સ અક્ષ. તેનું કેન્દ્ર 1,-1 છે. આમ એક્સ એ 1 અને વાય માઇનસ 1, તેમજ તેમનો ઢાળ પ્લસ ઓર માઇનસ 1/2 છે.
पहला प्लस वन हाफ लीए तेनो अर्थ ए छे आम अहीं आपणुं केन्द्र छे अने प्लस वन हाफ ढाळ लीए हवे स्लोप प्लस वन हाफ लीए तो तेनो अर्थ छे के एक्सनी दिशामां बे जेटलुं खसीए एक अने बे तेथी आम अहीं खस्या तो वायनी दिशामां एक जेटलुं खसीए એટલે કે તે બિંદુ અહીં મળે માટે અનંત સ્પર્શક કંઈક આવો દેખાશે. પાછળ તરફ પણ લંબાવીએ. હવે સ્લોપ માઇનસ વન હાફ હોય તેવા અનંત સ્પર્શક એટલે કે આસમટોટ માટે વિચારીએ. આ આપણું કેન્દ્ર છે. હવે એક્સ દિશામાં પ્લસ બે માટે વાય દિશામાં એક એકમ નીચે ખસીએ. આમ તે અહીં મળે, અહીં એક એકમ. તેથી બીજો અનંત સ્પર્શક કંઈક આ રીતે દેખાય. આ તરફ પણ તેને લંબાવીએ, તે કંઈક આ રીતે દેખાય. આમ અહીં આપણે આ વિધેય માટે અનંત સ્પર્શક દોર્યા છે. હવે આપણે એ નક્કી કરવાનું છે કે તે સમક્ષિતિજ અતિવલય છે કે શિરોલંબ અતિવલય, એટલે કે હોરિઝોન્ટલ હાઇપરબોલા છે કે વર્ટિકલ હાઇપરબોલા છે. પહેલા આ સમીકરણને જુઓ. જો તમે તેનું ધન વર્ગમૂળ લો તો અનંત સ્પર્શક કરતાં થોડું નીચે મળશે, અને જો તેનું ઋણ વર્ગમૂળ લઈએ તો અનંત સ્પર્શક કરતાં થોડું ઉપર મળશે, કારણ કે તે થોડું ઓછું થશે. આમ તે અહીં અને અહીં મળે તેવું લાગે છે. હવે બીજી રીતે વિચારીએ. બીજી રીત એ છે કે જો આ પદ શૂન્ય થાય તો શું મળે. આ પદ શૂન્ય થવા માટે એક્સ બરાબર એક હોવું જોઈએ. હવે તે ક્યારે થઈ શકે? શું એક્સ બરાબર એક હોઈ શકે? જો એક્સ બરાબર એક હોય તો આ પદ શૂન્ય થવાથી આપણને મળે માઇનસ વાય પ્લસ વન સ્ક્વેર અપોન ફોર ઇક્વલ ટુ વન. તેથી આ જે પદ છે તે ઋણ થશે, માટે એક્સ બરાબર એક હોઈ શકે નહીં. હવે જો વાય બરાબર માઇનસ વન લઈએ તો આ પદ દૂર થઈ જશે, બરાબર. માઇનસ વન પ્લસ વન જે ઝીરો થઈ જાય, જે શૂન્ય થઈ જશે, માટે આ આખું પદ નીકળી જશે. તેથી આપણને મળે એક્સ માઇનસ વન સ્ક્વેર અપોન સિક્સટીન ઇક્વલ ટુ વન. આ પદ દૂર થઈ ગયું. બંને બાજુ સોળ સાથે ગુણીએ તો આપણને મળશે એક્સ માઇનસ વન ઇક્વલ ટુ સિક્સટીન. બંને બાજુ વર્ગમૂળ લેતા, બંને બાજુ વર્ગમૂળ લેતા તે થશે એક્સ માઇનસ વન ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ફોર. હવે જો પ્લસ ચાર હોય અને બંને બાજુ એક ઉમેરીએ તો આપણને મળે એક્સ બરાબર પાંચ, અને જો માઇનસ ચાર હોય અને બંને બાજુ એક ઉમેરીએ તો આપણને મળે એક્સ બરાબર માઇનસ ત્રણ. આમ આપણને બે બિંદુઓ મળે, પાંચ કોમા માઇનસ એક અને માઇનસ ત્રણ કોમા માઇનસ એક. આ બિંદુઓ આ કેન્દ્રની નજીક મળે. તેને આલેખ પર દર્શાવીએ. એક બે ત્રણ ચાર અને પાંચ, પાંચ કોમા માઇનસ એક, તે જ રીતે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ. બીજું બિંદુ અહીં મળે. આ અતિવલય પરના બે બિંદુઓ છે. જ્યારે આપણે ધન વર્ગમૂળ લઈએ તો તે અનંત સ્પર્શક કરતાં થોડા નીચે મળે. અનંત સ્પર્શકને બંને બાજુ લંબાવીએ. અહીં પણ તેને લંબાવતા અને આપણને જે અતિવલય મળશે તે આ બંને અનંત સ્પર્શક કરતાં સહેજ નીચે મળશે. તે કંઈક આ રીતે દેખાશે. તે આ દિશામાં જશે અને આ તરફ આ દિશામાં જશે. અહીં પણ તે રીતે દર્શાવીએ. આ દિશામાં અને આ દિશામાં જશે. આમ તે કંઈક આ રીતે દેખાય. તે અનંત સ્પર્શકની ખૂબ નજીક હશે. અનંત સ્પર્શક આગળ ને આગળ વધતા રહેશે. અનંત સ્પર્શક પણ બંને બાજુ આગળ વધતા રહેશે. તમે અહીં બીજા બિંદુઓ લઈને પણ તે ચકાસી શકો. આમ સૌ પ્રથમ અનંત સ્પર્શક શોધવા અને તે કઈ બાજુ આવશે તે નક્કી કરવું થોડું અઘરું છે. જો અનંત સ્પર્શકો મળી જાય તો તે તો અતિવલય ડાબી જમણી કે ઉપર નીચે મળશે તે નક્કી કરવું પડે.